જીડીપી ગ્રોથને લઈને રાહુલ ગાંધીએ કહ્યું પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પણ આપણાથી સારા. જીનિયસ બ્રેન એકેડેમી દ્વારા અક્ષરશે અસ્તિત્વ મુહિમ અંતર્ગત સ્ટુડન્ટ્સને શુભેચ્છા મોકલી. આનંદ વિહાર સોસાયટીને તોડવાનો સ્થાનિકોનો ઉગ્ર વિરોધ. એફએઓની 75મી વર્ષગાંઠ પર પીએમ મોદીએ જાહેર કર્યો 75 રૂપિયાનો સિક્કો. જીડીપી ગ્રોથને લઈને રાહુલ ગાંધીએ કહ્યું પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પણ આપણાથી સારા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી સતત ઘટી રહેલા જીડીપી અને અર્થવ્યવસ્થાની હાલની સ્થિતિને લઈને મોદી સરકાર પર સતત નિશાન સાધી રહ્યા છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના રિપોર્ટ બાદ તો ભારતની ઘટતી અર્થવ્યવસ્થાને લઈને ચિંતા વધી ગઈ છે. તેને લઈને રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો. રાહુલ ગાંધીએ શુક્રવારે પોતાના ટ્વીટમાં ભારતની સામે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સ્થિરતાને લઈને કેન્દ્ર પર નિશાન સાધ્યું. તેઓએ ટ્વીટ કર્યું બીજેપી સરકારની વધુ એક જોરદાર ઉપલબ્ધિ. પાકિસ્તાન અને અફઘાનિસ્તાને પણ આપણાથી સારી રીતે કોવિડને હેન્ડલ કર્યો. નોંધનીય છે કે IMFના રિપોર્ટમાં આ નાણાકીય વર્ષમાં ભારતના જીડીપી ગ્રોથમાં 10% ઘટાડાનું અનુમાન વ્યક્ત કર્યું છે. સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતની વૃદ્ધિ બાંગ્લાદેશથી પણ ઓછી રહેવાની છે. જીનિયસ બ્રેન એકેડેમી દ્વારા અક્ષરશે અસ્તિત્વ મુહિમ અંતર્ગત સ્ટુડન્ટ્સને શુભેચ્છા મોકલી. 15મી ઓક્ટોબર ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં વર્લ્ડ સ્ટુડન્ટ્સ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે, જેના સંદર્ભમાં જીનિયસ બ્રેન એકેડેમીના સંસ્થાપક અને જાણીતા ગ્રોફોલોજીસ્ટ અને હેન્ડરાઇટિંગ એક્સપર્ટ સ્વીટી ગોસરેએ એક ખાસ સંદેશો આપ્યો હતો. પોતાના અક્ષરશે અસ્તિત્વ મુહિમ અંતર્ગત શહેરના જાણીતા સ્કૂલ્સ પ્રિન્સિપલ વાલીઓ અને સ્ટુડન્ટ્સ માટે શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો. પીટી ગોસરે વધુમાં જણાવ્યું હતું કે જેટલા પણ સ્ટુડન્ટ્સ છે તેમને આગળ વધારવા માટે મોટિવેટ કરીએ. તેમને ભવિષ્યમાં આગળ શું કરવું છે, ભવિષ્યમાં તે શું કરવા માંગે છે તેની તમામ જાણકારી દરેક સ્ટુડન્ટ સુધી પહોંચે તે જણાવ્યું હતું. કે મેરા નામ સ્વીટી ગોસર હૈ, મેં ગ્રાફોલોજિસ્ટ એન્ડ ગ્રાફોથેરાપિસ્ટ હું. પિછલે 7 સાલો સે મેં જીનિયસ બ્રેન એકેડેમી મેં બચ્ચો કે સાથ કામ કરી હું ઉનકી મેન્ટલ હેલ્થ કે લીએ. और लास्ट 16 ईयर्स आई एम वर्किंग इन अ एजुकेशन फील्ड. सो यही मेरा पैशन है, बच्चों के लिए काम करना. और आज के इस वर्ल्ड स्टूडेंट डे पे मैं सारे स्टूडेंट्स को एक मैसेज देना चाहती हूँ कि लास्ट 6 मंथ्स जो भी पैंडमिक सिचुएशन थी तो हम सब ने सफ़र किया है डेफिनेटली, बट जहाँ तक मुझे समझ में आ रहा है सबसे ज़्यादा सफ़र बच्चों ने यानी स्टूडेंट्स ने किया है. उन्होंने स्कूल जाना बंद हो गया, खेलना बंद हो गया, फिर भी पढ़ाई चालू है ऑनलाइन. सो ये सारे बहुत मेजर चेंजेस बच्चे आज फेस कर रहे हैं. सो आज के दिन, इस वर्ल्ड स्टूडेंट डे के दिन पर मैं सब बच्चों से कहना चाहती हूँ कि एक्सप्रेस योरसेल्फ, क्योंकि आप अपने इमोशंस बहुत जल्दी एक्सप्रेस नहीं करते हो. आप क्या फील करते हो, आपको आगे क्या करना है, आप कैसे करना चाहते हो, तो एक्सप्रेशन बहुत ज़रूरी है. और जब भी ऐसे बड़ा चेंज आता है लाइफ में तब ये एक्सप्रेशन बहुत ही इम्पॉर्टेंट होता है. सो एक्सप्रेस योरसेल्फ, आपकी अपनी फीलिंग्स, आपको क्या चाहिए, कैसे आप आगे बढ़ना चाहते हो, क्या फील कर रहे हो, अपने इमोशंस को आप एक्सप्रेस कीजिए. ये कैंपेन हम आज के दिन 15 से स्टार्ट कर रहे हैं, क्योंकि आज जो स्पेशल डे है अब्दुल कलाम जी की जन्म जयंती, तो हम आज से ये कैंपेन स्टार्ट करके 19 अक्टूबर तक चलाएंगे. इस कैंपेन की जितनी भी इंक्वायरीज हैं हम 19 अक्टूबर 5 बजे तक लेंगे. और उसके लिए एक ईमेल आईडी है aksharseastitva@gmail.com. या तो फिर आपको अगर कुछ क्वेरी है तो आप एक और नंबर भी नोट डाउन कर दीजिए, 8128925500. आप उस पर व्हाट्सएप से बात कर सकते हैं, और या तो फिर जो ईमेल आईडी है aksharseastitva@gmail.com आप उसमें अपनी सारी एंट्रीज भेज दीजिए. આનંદ વિહાર સોસાયટીને તોડવાનો સ્થાનિકોનો ઉગ્ર વિરોધ. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી આનંદ વિહાર સોસાયટીને તોડવાનો વિરોધ કરવામાં આવ્યો છે. સોસાયટીને તોડવા આવતા પથ્થરમારાની પણ ઘટના બની, જેથી અફરાતફરી મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે પથ્થરમારામાં કોર્પોરેશનની ગાડી અને જેસીબીના કાચ ફૂટ્યા. સોસાયટીને મંજૂરી વગર તોડવાનો આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરાયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડનું 132 મકાન રીડેવલપમેન્ટ માટે ટેન્ડર હતું અને કેટલીક સહીઓ ખોટી કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે સોસાયટીના રહીશોએ RTI કરી.
એફએઓની 75મી વર્ષગાંઠ પર પીએમ મોદીએ જાહેર કર્યો 75 રૂપિયાનો સિક્કો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની 75મી વર્ષગાંઠના અવસરે શુક્રવારે 75 રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર કર્યો. સાથે સાથે હાલમાં વિકસિત કરવામાં આવેલા પાકોની 17 જૈવ સંવર્ધિત વેરાયટીને પણ રાષ્ટ્રને સમર્પિત કરી. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત આ કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું કે ભારત ખેડૂત, કૃષિ વૈજ્ઞાનિક, આંગણવાડી, આશા કાર્યકર્તા કુપોષણની વિરુદ્ધ આંદોલનનો આધાર છે. તેઓએ પોતાના પરિશ્રમથી જ્યાં ભારતના અન્ન ભંડાર ભરી રાખ્યા છે, બીજી તરફ અંતરિયાળ ખૂબ જ ગરીબ સુધી પહોંચાડવામાં સરકારની મદદ પણ કરી રહ્યા છે.